हेलो स्टूडेंट्स, गुजराती ग्रामर में आपणे पहला समानार्थी शब्दों अने विरुद्धार्थी शब्दों भण्या। त्यार बाद आ चेप्टर में आजे आपणे त्रीजो अने सौथी महत्वनो पाठ जोईशुं अने ते छे जोडणी। जोडणी गुजराती ग्रामर नुं सौथी महत्वनो अंग छे अने ए जोडणी विशे आजे आपणे विस्तृत रीते समजीशुं। तमे सब जाणो छो के जोडणी योग्य रीते लखवी जोईए। जो ए खोटी लखाय, अयोग्य रीते लखाय, तो एनो अर्थ पण बदलाई जाय छे। जो योग्य रीते न लखाय तो शक्य छे के खरेखर जे अर्थ होय तेने बदले कोई अन्य अर्थ व्यक्त थाय छे। एनो मतलब के घणीवार शब्दनो अर्थनो अनर्थ थई जतो होय, शब्दनो अर्थ आखो बदलाई जतो होय छे। आना माटे टेक्स्टबुक में केटलाक एक्जाम्पल्स आप्या छे, केटलाक वाक्यो आपेला छे, तेमा योग्य जोडणी थी खाली जग्या पूरवानी छे। आपणे वन बाय वन जोईशुं। पहेलुं वाक्य छे, एक काव्य पंक्ति, आछला कंकु धोडरे लाड़ी माछली खाली जग्या काढवू। अहींया बे शब्दो आप्या छे, आपणने आम सरखा जेवा लागे पण बन्ने मां खूब डिफरेंस छे। पियर पहलो शब्द आपे छे, पियर अने बीजो शब्द छे पियर। तो अहींया पियर शब्द बिल्कुल अयोग्य छे, पियर शब्द योग्य छे। तो आनो जवाब छे पियर। सेकंड एग्जांपल, वगड़ा वच्चे आसुदेव महादेव नु खाली जग्या मंदिर छे। एमां पण बे सरखा लागता शब्दो छे पण खूब अलग अर्थ धरावे छे। पहलो शब्द छे एकाकी अने बीजो शब्द छे एकांकी। एकाकी एटले एकलू अथवा एक ज मंदिर आवेलू छे। एकांकी शब्दनो अर्थ थाय छे वन एक्ट ड्रामा, एक अंकनू नाटक, एने एकांकी कहेवाय छे। त्रीजो एक्जाम्पल जोईए, तोयना खाली जग्या कड़ाणी। कड़ाणी एटले ओळखवू, जाणवू, कोई बात ने कड़वी एवो अर्थ छे। कड़वी अड़क ड नहीं। ओ मेहुला आ एक काव्य पंक्ति छे, एमां पण सरखा लागता शब्दो छे पण बिल्कुल अलग अलग अर्थ छे। पहेलो अहीं ऑप्शन आप्युं छे आ रजू अने बीजो शब्द छे आरजू। तो आ रजू ए खोटो ऑप्शन छे, कारण के आ ने रजू वच्चे अहींया गैप छे, एनाथी अर्थ बदलाई जाय छे। अने बीजो ऑप्शन छे आरजू, आरजू एटले इच्छा। तो ए ना आरजू कड़ाणी, तो ए इच्छा मराथी ओळखी ना सकाय एवो अर्थ थाय। चौथो एक्जाम्पल छे, खाली जग्याना रंगाट काम। रंगाट काम एटले रंग काम ना हुनरमां कच्छनो मोटो फाळो हतो। हुनर एटले कड़ा। एना ऑप्शन छे भरत अने भारत। तो अहींया भरत एक नाम छे, भरतना रंगाट काममां ए अयोग्य जवाब छे, योग्य नथी। भारतना रंगाट काममां, भारतनो रंग उद्योग छे, એમાં જે ભારતની જે કળા છે એમાં કચ્છનો બહુ મોટો ફાળો છે। અને અંતિમ એક્ઝામ્પલ છે, કાંતિના બીજા હાથમાં બે ખાલી જગ્યા હતી, થેલી અને થેલી। થેલી એ કોઈ વસ્તુને ઠેલો મારવો એવો અર્થ થાય છે, ઠેલવું। અને થેલી એટલે કપડાની બેગ, કાપડની જે કોત બેગ છે એના માટે થેલ। તો થેલી શબ્દ અહીંયા યોગ્ય છે। આ રીતે આપણે જોયું બધા જ એક્ઝામ્પલની અંદર ઘણા સરખા લાગતા શબ્દોમાં પણ ખૂબ મોટો અર્થમાં ભેદ જોવા મળે છે। આપણે જે હમણાં ખાલી જગ્યાઓ જોઈ એના જવાબો પણ જોયા, એમાં નીચે પેરેગ્રાફમાં આપેલું છે જે સમજાવું છું, તેમાં ધ્યાન આપશો। અહીં તમે જોઈ શકો છો કે માત્ર રસ્વઈ કે રસ્વઉ કે દીર્ઘઈ અથવા દીર્ઘઉથી જોડણી માટે મહત્વના છે તેવું નથી। યોગ્ય ધ્વનિ અક્ષર
પણ એટલા જ મહત્વના છે. જેમ કે પિયળ અને પિયર, અહીંયા અળ અને ર બે વચ્ચેનો ધ્વનિ ભેદ છે. તો ભરત અને ભારતમાં અ અને આનો ભેદ છે. ભેદ એટલે તફાવત, ડિફરન્સ. વાક્ય બેમાં અનુસ્વારથી અર્થભેદ થાય છે. અનુસ્વાર એટલે શબ્દની ઉપર જે અનુસ્વાર લાગે, બિંદી લાગે છે, એનાથી અર્થભેદ થાય છે. તો વળી મેહુલા કાવ્યની પંક્તિમાં તો વચ્ચે જગ્યા ઉમેરવા અને ન ઉમેરવાથી બે જુદા જુદા પ્રયોગો આપણને મળ્યા. આ સિવાય સ્વર ભેદે જોડણી ભેદ જે આપેલો છે તે આપણે જોઈશું. સ્વર ભેદે જોડણી ભેદ, તમે હ્રસ્વઈ અને દીર્ઘઈ કે હ્રસ્વ અને દીર્ઘવને કારણે જોડણી ભેદ અને અર્થભેદ થઈ શકે છે તે જાણો છો. અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, તેની જોડણીને ખાસ ધ્યાનમાં રાખવી. પહેલો શબ્દ છે ગુણ. ગુણ એટલે વિશેષતા, ક્વોલિટી. અને ગુણ એટલે મોટી થેલી, અનાજની થેલી, એને ગુણ કહેવાય. બીજો શબ્દ છે જીત, એટલે જીતાયેલ. અને જીત એટલે વિજય. આ રસ્વઈને રસ્વમાં ઉચ્ચારણમાં પણ ફરક છે. જ્યારે આપણે રસ્વનું ઉચ્ચારણ કરીએ ત્યારે સામાન્ય બોલીએ છીએ ગુણ, અને દીર્ઘમાં ગુણ, એવી રીતે જીત અને જીત. ત્રીજો શબ્દ છે જીન. જીન એટલે જૈન તીર્થંકર. અને જીન નો અર્થ થાય છે ભૂત, બરાબર. ત્યારબાદ છે નિંદવું, એટલે નિંદા કરવી, કોઈની બુરાઈ કરવી, એની નિંદા કરવી, એ શબ્દ છે. અને નિંદવું દીર્ઘઈ હોય તો ખેતરમાં જે નકામું ઘાસ ઉગે છે એને કાઢવું, એ કાઢવાની જે પ્રક્રિયા છે એને નિંદવું કહેવાય છે. ત્યાર પછીનો શબ્દ છે પુરી, એટલે નગરી. અલકાપુરી, ઇન્દ્રપુરી, એ શબ્દ છે. પુરી એટલે નગરી, અને પુરી એટલે વાનગી, ખાવાની વસ્તુ પુરી. ત્યારબાદનો શબ્દ છે મતિ. મતિ એટલે બુદ્ધિ, પ્રજ્ઞા. અને મતિ એ મત શબ્દનું સ્ત્રીલિંગ રૂપ છે. આ શબ્દનો ઉપયોગ શ્રીમતી શબ્દમાં થાય છે, શ્રીમતી. ત્યારબાદ રવિ એટલે સૂર્ય, સૂર્ય, સૂરજ. અને રવિ દીર્ઘઈ હોય તો એનો શબ્દ થાય છે, એનો અર્થ થાય છે પાક. જે વસંત ઋતુમાં પાક લેવાય છે એને રવિ પાક કહેવાય છે. ત્યારબાદ રાશિ. રાશિ શબ્દનો અર્થ થાય છે ઢગલો અથવા ભંડાર. જળ રાશિ, સમુદ્રમાં અપાર જળ રાશિ હોય છે એમાં આ શબ્દ વપરાય છે. અને રાશિમાં દીર્ઘઈશ હોય તો એનો અર્થ થાય છે ખરાબ, અથવા બીજો અર્થ છે કંજુસ. આ માણસ બહુ રાશિ છે, અથવા આ માણસ બહુ ખરાબ છે રાશિ, એ અર્થમાં છે. અને છેલ્લો શબ્દ છે વધુ, એટલે વધારે. વધુ એટલે વધારે, અધિક. અને વધુ દીર્ઘવું હોય તો પુત્રવધુ અથવા વહુ. આમ આપણે રસ્વ અને રસ્વઈ દીર્ઘઈ અને રસો દીર્ઘવથી જે અર્થ બદલાય છે તે આપણે સમજ્યા. ત્યારબાદ જોડણીનો એક નવો બીજો નિયમ છે કે એક સ્વરને બદલે અન્ય સ્વર લખાઈ જાય કે સ્વરની કાનો અને માત્રાની નિશાની બદલાઈ જાય તો પણ જોડણી ભેદ અને તેથી અર્થભેદ થઈ શકે છે. જેમ કે એક સ્વરને બદલે અન્ય સ્વર લખાઈ જાય એટલે અની જગ્યાએ ઉ લખાઈ જાય તો આખા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે અપેક્ષા. અપેક્ષા એટલે એક્સપેક્ટેશન, આશા રાખવી, એવો અર્થ થાય છે. હવે આ શબ્દ લખતી વખતે ઉતાવળમાં અને બદલે ઉ લખાઈ જાય તો ઉપેક્ષા શબ્દ થઈ જાય, એનો અર્થ થાય છે તિરસ્કાર. તો આ ખૂબ મહત્વનો ટોપિક છે. ઘણીવાર સ્વર ના બદલાવા છતાં પણ કાનો માત્ર એનાથી અર્થ બદલાઈ જાય છે, એનું એક્ઝામ્પલ છે ઉપહાર. ઉપહાર એટલે ભેટ, ગિફ્ટ આપવી, કોઈકને આપણે
गिफ्ट आपे छे भेट आपे छे ते उपहार अने उपाहार अहींया खाली कानो एड थवाथी उपाहार एटले नास्तो ब्रेकफास्ट करवो तो आ पण खास ध्यानमां राखवा जेवी बाबत छे। त्यारबाद करण एटले साधन, करण शब्दनो अर्थ थाय साधन अने कारण एटले हेतु पर्पस। त्यार पछीनो शब्द छे शस्त्र एटले हथियार वेपन अने शास्त्र। आ शास्त्र शब्दना बे अर्थ थाय छे, एक अर्थ छे धर्म ग्रंथ, अपना धार्मिक ग्रंथो छे ते बधा शास्त्रो अपना ऋषि मुनिए शास्त्रार्थ करता हता। अने बीजो अर्थ थाय छे शास्त्रनो अर्थ थाय विज्ञान, भौतिक शास्त्र, जीव विज्ञान, बराबर वास्तुशास्त्र, आ बधा अर्थमां आ शब्द वपराय छे। ત્યારબાદ નો શબ્દ છે બેહોશ એટલે બેભાન, અનકોન્શિયસ થઈ જવું બેહોશ। અને બાહોશ શબ્દ, બાહોશ એટલે કાબેલ, કેપેબલ। અને અંતિમ શબ્દ છે વરસ એટલે વર્ષ, યર। અને વારસ એટલે મિલકત નો હકદાર, વારસદાર। આ રીતે આપણે અહીંયા જોયું કે સ્વર એક સ્વરને બદલે અન્ય સ્વર લખાઈ જાય અથવા સ્વરમાં કાનોની માત્રાની નિશાની બદલાઈ જાય તો પણ જોડણીનો ભેદ થાય છે, જોડણી બદલાઈ જાય છે અને એને લીધે આખો અર્થ બદલાઈ જાય છે। તો આ ગ્રામરનો સૌથી મહત્વનો ટોપિક છે જોડણી, અને જોડણીની અંદર પણ આ જે નાના નાના ઉતાવળમાંથી શબ્દ લખાઈ જાય અથવા બોલાઈ જાય તો જે અર્થ બદલાઈ જાય છે તે આપણે મહત્વપૂર્ણ બાબત શીખ્યા। થેન્ક યુ।